બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. તૂટી રહેલી કોંગ્રેસ વિશે અમે તમને વધુ જણાવીશું. અમે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ વિશે વાત કરી. હવે રાષ્ટ્રીય સ્તરે આ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીની શું સ્થિતિ છે એ પણ તમને જણાવીએ. અત્યારે આપ જોઈ રહ્યા છો જે સત્તાના સમીકરણો છે એ બતાવી રહ્યા છે કે લોકસભામાં કોંગ્રેસની સ્થિતિ કેવી છે. કોંગ્રેસની માત્ર 52 બેઠકો અત્યારે જે જોવા મળી રહી છે. અહીં જ વાત કરીએ કોંગ્રેસની રાષ્ટ્રીય સ્તર. રાષ્ટ્રીય સ્તરે આ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીની દશા અને દિશા વિશે વાત કરીશું. કોંગ્રેસની માત્ર 52 બેઠકો છે. છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસની સતત અધોગતિ થઈ છે. કોંગ્રેસ અત્યારે માત્ર 3 રાજ્યો હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં સત્તામાં છે. ઉત્તર ભારતમાં માત્ર હિમાચલ પ્રદેશમાં જ કોંગ્રેસની સત્તા છે. હિમાચલ પ્રદેશમાં લોકસભાની માત્ર 4 જ બેઠક છે. દક્ષિણ ભારતમાં કોંગ્રેસ જરૂર મજબૂત સ્થિતિમાં છે. ગુજરાતમાંથી કોંગ્રેસના અનેક નેતાઓ બીજેપીમાં જોડાયા છે. અમે એની વાત દેશના અન્ય વિસ્તારોમાં પણ આ પરંપરા જ રહી છે. હવે અમે એની પણ વાત કરીશું. કોંગ્રેસમાંથી અનેક ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ બીજેપીમાં જોડાયા છે, જેમાં અશોક ચૌહાણનો પણ સમાવેશ થાય છે. આવા ભૂતપૂર્વ સીએમનું લિસ્ટ ખાસું લાંબુ છે, જેમાં અમરિંદરસિંહ, દિગંબર કામત, MS કૃષ્ણા, વિજય બહુગુણા, N કિરણ રેડ્ડી, ND તિવારી, જગદંબિકા પાલ, પ્રેમા ખાંડુ સામેલ છે. પ્રેમા ખાંડુએ અરુણાચલ પ્રદેશમાં BJPને જીત અપાવી, જેના કારણે તેઓ CM રહ્યા છે. એનડી તિવારી રિટાયર પણ થઈ ગયા, પણ BJPમાં જોડાવાનો તેમનો હેતુ દીકરાને સેટલ કરવાનો હતો. હવે અમે હેમંત બિસ્વા શર્માની વાત કરીશું. તેઓ અત્યારે કોંગ્રેસ, ખાસ કરીને રાહુલ ગાંધીની ટીકા કરતા રહ્યા છે. એક સમયે તેઓ કોંગ્રેસમાં હતા, અત્યારે BJPના ફાયર બ્રાન્ડ લીડર્સમાં શર્માનો સમાવેશ થાય છે. એ જ રીતે મણિપુરમાં બિરેનસિંહ અને ત્રિપુરામાં માણિક શાહ પણ કોંગ્રેસમાંથી BJPમાં જોડાયા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ સિવાય કોંગ્રેસમાંથી અનેક ટોચના નેતાઓ પણ BJPમાં જોડાયા છે, જેમાં જ્યોતિરાદિત્ય સિન્હા, સિંધિયા, RPNC, જીતેન પ્રસાદ સામેલ છે. કોંગ્રેસમાંથી BJPમાં જોડાનારા લીડર્સમાં શર્મા સિવાય સિંધિયાને જ લાભ મળ્યો છે. તેઓ કેન્દ્રીય મંત્રી પણ બન્યા છે. કોંગ્રેસમાંથી આ રીતે BJPમાં જોડાવાની પરંપરા સતત ચાલી રહી છે. BJP જોડો યાત્રા લાંબી થતી રહી છે. હવે BJP શા માટે મજબૂત સ્થિતિમાં છે એના પણ કારણો અમે તમને જણાવીએ. BJPની પાસે PM મોદીનો મજબૂત ચહેરો છે. તેમની લીડરશિપ સ્ટાઇલ, શાસનમાં સુધારા અને વિકાસના એજન્ડાના કારણે તેમના પ્રશંસકો કરોડોમાં છે. PM મોદી સતત પરિવારવાદનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. કોંગ્રેસ ગાંધી પરિવારની જ પાર્ટી હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે, જેના જવાબમાં કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેને પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા. પણ કોંગ્રેસનું સત્તાનું સુકાન હજી પણ ગાંધી પરિવારના હાથમાં જ હોવાનું કહેવાય છે, જેની સામે BJP ગ્રાસરૂટ લેવલના નેતાઓને પણ તક આપે છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓમાં જીત બાદ CM પદ માટે BJPએ આવા જ નેતાઓની પસંદગી કરી. BJP અને કોંગ્રેસ વચ્ચે સૌથી મોટો ફરક માનસિકતાનો છે. BJPના નેતાઓ ક્યારેય ઓવર કોન્ફિડન્ટ રહેતા નથી. તેઓ હારતા હોય તો ખૂબ મહેનત કરે, જીતતા હોય તો પણ મહેનત કરવાનું બંધ કરતા નથી. તેઓ પોતાની જીતને વધારે ભવ્ય કરવા પ્રયાસ કરે છે. ટૂંકમાં કહીએ તો તનતોડ મહેનત કરવાની ભાવના કોંગ્રેસમાં ક્યાંય જોવા જ મળતી નથી. કોંગ્રેસમાં ફાઇટિંગ સ્પિરિટનો સદંતર અભાવ છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન પણ એનો ખ્યાલ આવ્યો હતો. કોંગ્રેસે આ ચૂંટણીમાં પહેલાથી જ પરાજયનો સ્વીકાર કર્યો હતો. એક પણ ઉમેદવાર ઊભા રાખ્યો નહોતો. સામે પક્ષે BJP કોઈપણ રીતે કચાશ રાખતી નથી. કોંગ્રેસના નેતા આરોપ મૂકે છે કે BJP શ્રી રામ મંદિરનો મુદ્દો ઉઠાવે છે. તેમણે સમજવું જોઈએ કે એક તબક્કે માની લઈએ કે BJP રામ મંદિરના મુદ્દાનો રાજકીય લાભ લેવા ઈચ્છે છે, આમ છતાં રાતોરાત રામ મંદિર તો નથી જ બની જતું. 2024ની ચૂંટણી પહેલાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ કરવાનો હોય તો એના
વર્ષો પહેલાંથી જ એના માટે તૈયારી કરવી પડે. આ પ્રકારનું પ્લાનિંગ કોંગ્રેસમાં નથી. અત્યારે જ્યારે લોકસભાની ચૂંટણીમાં સાથી પાર્ટીઓ સાથે મળીને વ્યૂહરચના ઘડવાની હોય, ત્યારે બેઠકોની વહેંચણી કરવાની હોય, એવા સમયે રાહુલ યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા તેમણે એક વર્ષ પહેલાં કરવાની હતી, જેની સામે બીજેપી ખૂબ જ વ્યૂહરચનાથી આગળ વધે છે. એ જ રીતે કોંગ્રેસે ઇન્ડી ગઠબંધન માટે 3 વર્ષ પહેલાંથી જ પ્રયાસો કરવાની જરૂર હતી, જેથી લોકસભાની ચૂંટણીના 6 મહિના પહેલાં જ બેઠકોની વહેંચણી થઈ જાય, તો એવી સ્થિતિમાં ઉમેદવારોની જાહેરાત પણ વહેલા થઈ શકે. અત્યારે બીજેપીએ લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કામાં ઉમેદવારોના નામ જાહેર કરી લીધા છે. બીજી તરફ કોંગ્રેસ અને એની સાથી પાર્ટીઓ હજુ બેઠકોની વહેંચણી માટે વાતચીત કરી રહી છે. રાજનીતિમાં ટાઈમિંગ ખૂબ મહત્વનો હોય છે. કોંગ્રેસને આ વાત કદાચ સમજાતી નથી. બીજેપીનું માઇક્રો લેવલ સુધીનું બૂથ મેનેજમેન્ટ હોય છે. વોટર લિસ્ટ મુજબ પેજ પ્રમુખ નક્કી કરાય છે. કોંગ્રેસ પણ આવી કોશિશ કરી રહી છે, પરંતુ એમાં મેનેજમેન્ટ ઓછું જોવા મળે છે, એટલે જ કોંગ્રેસને વધુ ડેમેજ થઈ રહ્યું છે. ડેમેજ થાય છે ત્યારે કોંગ્રેસ જુદા જુદા કારણો કહે છે, જેમ કે બીજેપી દબાણની ટેકનિકથી કોંગ્રેસના નેતાઓને પોતાના પક્ષમાં ખેંચી રહી છે. લાલચનો પણ આરોપ મૂકવામાં આવે છે. કોંગ્રેસ કેવી રીતે બોલી શકે કે રાજનીતિ સત્તાના લાભ માટે હોય છે? એ લાભ 3 દશક સુધી ન મળે ત્યારે સ્વાભાવિક રીતે નિરાશા જ રહે. આ જ કારણે કોંગ્રેસના નેતાઓ તેમની પાર્ટીને છોડી રહ્યા છે. કોંગ્રેસે સંગઠનમાં મૂળભૂત ફેરફારો કરવાની જરૂર છે, જેથી કોંગ્રેસ પણ મજબૂત થાય. તંદુરસ્ત લોકશાહી માટે મજબૂત વિપક્ષ જરૂરી છે. ખેર, આજના બુલેટિનમાં બસ આટલું જ. કાલે ફરી મુદ્દાઓ સાથે ફરી